हेलो नमस्कार विद्यार्थी मित्रों, प्रकरण बेना जे अगाउ तमने दाखलानी पीडीएफ मोकली आपी छे एज प्रमाणे क्रमशः एक एक पछी एक एक दाखलाओनी आपणे चर्चा करीशुं। उदाहरणनो एक कोयडा नंबर 2.2 छे जेनी रकम छे 450 मिलीलीटर द्रावण में 5 ग्राम एनएओएच धरावता द्रावण ने मोलारिटी शोधो। सौथी पहला तो मोलारिटी मेळवा माटेनुं जे सूत्र छे मोलारिटी कैपिटल एम बराबर वजन द्रव्यनुं वजन गुणिया 1000 छेदमां मोलर दळ एटले आणवीय दळ इंटू द्रावणनुं कद मिलीलीटरमां। अहींया आगळ वजन 5 ग्राम आपणने आपेलું છે 5। अणुभार सौथी पहला तो अणुभार मेळवी लईए, सोडियमनो परमाणु भार 23, ऑक्सिजन 16 अने हाइड्रोजन 1 एटले टोटल त्रणेयनो सरवाळो करिए तो अणुभार आपणने 40 मळशे। द्रावणनुं कद रकम वाँचो मित्रों एटले खबर पड़शे 450 आपेलुं ज छे। बधी किंमत मूकी सादरूप आपो एटले मोलारिटी आपणने 0.278 मोल प्रति लीटर अथवा कैपिटल एम जेटली प्राप्त। हेलो विद्यार्थी मित्रों, उदाहरणनो कोयडा नंबर 2.3 एनी वात करिए। 75 ग्राम बेन्जीन में 2.5 ग्राम इथेनोइक एसिड एटले के एसेटिक एसिड CH3COOH नी मोलालिटी शोधो। सौथी पहला तो जे इथेनोइक एसिड आपेलो छे एनुं मोलर दळ मेळवी लईए। मोलर दळ दरेकनो परमाणु भार तमने रकम आपेलो होय एक्झामनी अंदर मोलर दळ अत्रे 60 थाय छे। हवे मोलालिटी मेळवा माटेनું एक सूत्र आपणी पासे 11th આવી ગયું છે। મોલાલિટી ને સ્મોલ એમ થી દર્શાવાય, મોલાલિટી એમ બરાબર દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 છેદમાં આણ્વીય દળ અને દ્રાવકનું વજન, દ્રાવકના વજનને હું W0 કહું। દ્રાવ્યનું વજન અત્રે કેટલું છે? 75 ગ્રામ બેન્ઝીન છે એ દ્રાવકનું વજન છે, 75 ગ્રામ બેન્ઝીન એ દ્રાવકનું વજન છે, 2.5 ગ્રામ એ દ્રાવ્યનું વજન છે એનો મતલબ કે ઇથેનોઇક એસિડનું, આણ્વીય દળ જે 60 અહીં મળેલું છે એ 60 મૂકો, ગણતરી કરી સાદરૂપ આપશો એટલે 0.556 મોલ જવાબ આપણને પ્રાપ્ત થશે। હલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોયડા નંબર 2.1 જે ઉદાહરણનો દાખલો આપણને એક આપેલો છે, રકમો વાંચું છું। 20% દળથી ઇથિલિન ગ્લાયકોલ C2H6O2 સૂત્ર છે C2H6O2 ધરાવતા દ્રાવણમાં ઇથિલિન ગ્લાયકોલનો મોલ અંશ શોધો। સૌથી પહેલાં તો તમને હું જણાવી દઉં કે ઇથિલિન ગ્લાયકોલનું સૂત્ર થશે CH2OH આ ઇથિલિન ગ્લાયકોલનું સૂત્ર। C2 થાય છે, ચેક કરો, C2 હાઇડ્રોજન 6 થવા જોઈએ, 2 2 4 5 6 બે O2 થશે। હવે જોઈએ તો 20% દળથી ઇથિલિન ગ્લાયકોલનું દ્રાવણ જે આપેલું છે એનો મતલબ શું થાય કે 20 ગ્રામ
ઇથિલિન ગ્લાયકોલ એ દ્રાવ્યનું વજન અને 80 ગ્રામ પાણી જે દ્રાવકનું વજન થશે. આ દ્રાવ્યનું વજન, આ દ્રાવકનું વજન જેને હું W0 કહું. ત્યારબાદ મોલર દળ મેળવી લઈએ દરેકનું. ઇથિલિન ગ્લાયકોલનું મોલર દળ અમને સૂત્ર આપ્યું છે એ પ્રમાણે પરમાણુ ભાર દરેકનો આપેલો હોય, કાર્બનનો 12, હાઇડ્રોજનનો 1, ઓક્સિજનનો 16. ઇથિલિન ગ્લાયકોલના મોલ મેળવી લઈએ. મોલ બરાબર સૂત્ર છે વજન છેદમાં મોલર દળ. વજન છે 20 છેદમાં અણુભાર 62, એટલે 0.322 આવશે. પાણીના મોલ મેળવી લઈએ. પાણીનું વજન અત્રે કેટલું છે મિત્રો? 80. પાણીનો અણુભાર 18, જે આપ યાદ જ છે આપણને, એટલે ટોટલ થશે 4.444. એમના પછી કોની વાત કરી છે, શું મેળવવાનું છે? ઇથિલિન ગ્લાયકોલનો મોલ અંશ કહીએ. મોલ અંશને દર્શાવવા માટેનો એક સંકેત એક્સ વાપરીએ તો એક્સ ઓફ ઇથિલિન ગ્લાયકોલ બરાબર જે તે ઘટકનો મોલ છેદમાં કુલ મોલ. જે તે ઘટક તરીકે અહીંયા કોણ છે? ઇથિલિન ગ્લાયકોલ, એનો મોલ ઉપર આપણે મેળવી જ લીધો છે 0.322 છેદમાં કુલ મોલ. ઇથિલિન ગ્લાયકોલના મોલ અને પાણીના મોલ બંનેનો સરવાળો કરી સાદરૂપ આપીએ એટલે જવાબ મિત્રો આપણને 0.068 જેટલો ઇથિલિન ગ્લાયકોલનો મોલ અંશ પ્રાપ્ત થશે. એ જ રીતે જો પાણીનો મોલ અંશ મેળવવો હોય તો પાણીનો મોલ અંશ પણ આપણને પ્રાપ્ત થઈ શકશે. કેવી રીતે? એક્સ ઓફ વોટર ઇક્વલ ટુ પાણીના મોલ. પાણીના મોલ કેટલા છે? ઉપર મેળવી લીધા છે 4.444 છેદમાં કુલ મોલ, એટલે 0.932 થશે. જો આ રીતે તમારે મોલ અંશ પાણીના ના મેળવવો હોય તો 11મા ધોરણમાં આવી ગયું છે કે દ્રાવણમાં જેટલા ઘટકો હોય એ દરેક ઘટકના મોલ અંશનો સરવાળો 1 થાય. તો આ સ્ટેપ જો ના લેવું હોય તો સીધું જ એક્સ ઓફ વોટર ઇક્વલ ટુ 1 માઇનસ ઇથિલિન ગ્લાયકોલનો મોલ અંશ કેટલો મળેલો હતો? 0.068 કરી દો એટલે જવાબ મળશે 0.932. બેમાંથી કોઈ પણ રીત ચાલે, બંને રીત કરવાની જરૂર નથી. ઓકે, આ રીતે આ દાખલો ગણી શકાય. ઓકે.